હાલમાં હું નિવૃત્ત જીવન ગાળું હતું આ સમયના મારા અનુભવો તમારી સાથે આપલે કરવા માંગુ છું શરી નીલાભાઈ છે એની આ વર્ષ પહેલાની વાત છે અત્યારે તો એ નિવૃત્ત થઈ ગયા છે નિવૃત્ત થઈ ગયા છે એટલે સાઈઠ વર્ષ પછી ના થઈ ગયા છે ફ્રી થઈ ગયા છે વૃદ્ધ થઈ ગયા છે ઉમરલાયક થઈ ગયા છે એ એના પિતાજી જ્યારે ખેત મજૂરી કરતા ત્યારની આ વાત છે એ એનો અનુભવ તમારી સાથે તમને કહેવા માંગે છે પગ મોટું સ્થળાંતર મોટું સ્થળાંતર લગભગ સિત્તેર વર્ષ પહેલાની વાત છે કેટલા વર્ષ પહેલાની સિત્તેર વર્ષ પહેલાની મને યાદ છે તે સમય જ્યારે હું દસ વર્ષનો હતો ત્યારે અમે ત્યારે અમે અલિયાળનો ટંડો ટંડો ગામ હાલ પાકિસ્તાનમાં રહેતા હતા ક્યાં રહેતા હતા પાકિસ્તાનમાં તે સમયે અમારે ખૂબ જ વેઠવું પડેલું ખૂબ ચહેલ પહેલ ચાલતી હતી મને સમજમાં આવતું મને સમજમાં નહોતું આવતું કે શું થઈ રહ્યું છે એક દિવસ બાપાએ અમને કહ્યું કે આપણે ગામ છોડવાનું છે અને બીજી જગ્યાએ સ્થળાંતર કરવાનું છે મારા મિત્રો સ્થળાંતર કરવું એટલે શું સ્થળાંતર કરવું એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરવું એટલે શું કે એક જગ્યાએથી બીજી જગ્યાએ હંમેશા માટે રેવા વયું છું એને શું કરવું કહેવાય સ્થળાંતર કરવું શું કરવું કહેવાય સ્થળાંતર એટલે એ લોકો ટંડો ગામે હાલ પાકિસ્તાન જે એ ટંડો ગામ પાકિસ્તાનમાં છે ત્યાં રહેતા હતા તે સમયે અમારે ખૂબ બધું સહન કરવું પડતું ને બધી બહુ ચહેલ પહેલેલ થતી એ નાનો હતો ને એટલે એને સમજમાં જ નહોતો હતો કે આ બધું શું થઈ રહ્યું છે એક દિવસ એના બાપાએ એને કહ્યું કે ભાઈ હવે આપણે ગામ એના પપ્પા એને કહ્યું કે હવે આપણે એને આપણે ગામ છોડવાનું છે અને બીજી જગ્યાએ વયું જવાનું છે હું મારું ગામ અને ઘર છોડવાથી દુખી હતો ઈ પોતાનું ઘર અને ગામ છોડવાથી શું થઈ ગયો દુખી ત્યાં મારા બધા મિત્રો હતા એના બધા ફ્રેન્ડ્સ ક્યાં હતા ગામ તમને તમારી સ્કૂલ છોડો છો ઘર છોડો છો અને બીજે જવું પડે છે તમને એવું થાય છે ને કે મારા બધા ફ્રેન્ડ્સ મને કઈ રીતે મળશે એ રીતે એ પણ દુઃખી હતું એનું ઘર છોડવાથી ગામ છોડવાથી કે ત્યાં અમારા બધા મિત્રો હતા એને અમે બધા ઘરના સભ્યો બળદ બળદગાડા લઈને ભાઈ ગયા શું કર્યું એણે કે અમે બધા મિત્રો બળદગાડા લઈને ભાગ ગયા તે પણ સરહદ પર તે પણ સરહદ પર પડાવી લીધા તે પણ સરહદ પર પડાવી લીધા એટલે એ લોકો ગાડા લઈને ભાગ ગયા પણ સરહદ ઉપર ઝાપો છે એના બળદગાડા પણ લઈ લેવામાં છેલ્લે ચાલતા અમે કચ્છમાં ધોળાવીડ નજીક આવ્યા છેલ્લે લોકો એ લોકો ચાલતા ચાલતા કચ્છના ધોળાવીડમાં આવ્યા અમારી જેમ ઘણા લોકોએ અમારા વિસ્તારમાંથી સ્થળાંતર કર્યું હતું એ લોકો સ્થળાંતર કરવામાં એકલા નહોતા એ લોકોની સાથે બીજા ઘણા બધા લોકો હતા જે તેમની સાથે શું કરી રહ્યા હતા સ્થળાંતર કરી રહ્યા હતા લોકો કહેતા હતા કે આપણો દેશ બે ભાગ ભારત અને પાકિસ્તાનમાં વિભાજિત થઈ ગયો છે ત્યારે લોકોના મોઢે ઈના નો હતો પણ એને સાંભળવા માંગ્યો કે આપણો દેશ બે ભાગ એક ભારત અને પાકિસ્તાન બે એમાં શું થઈ ગયું છે વિભાજિત થઈ ગયો છે ભારતમાંથી ઘણા લોકો પાકિસ્તાન ગયા ભારતમાંથી ઘણા લોકો પાકિસ્તાન ગયા હતા જેમ અમે ભારતમાં આવ્યા થોડો સમય અમે બધા એક કૂભો બનાવીને ધોળા વિરના ખુલ્લા મેદાનમાં રહ્યા શું કર્યું એક કૂભો બનાવી અને ક્યાં રહ્યા ધોળા વિના ખુલ્લા મેદાનમાં એક નવું ઘર એક દિવસ બાપાએ અમને કહ્યું કે હવે હવે ખર ખર્ચરિયા એટલે કે જયરામનગર ગામમાં થોડી જગ્યા મળી છે તેમણે કહ્યું કે આપણે ત્યાં ઘર બનાવશું હું ખૂબ ખુશ હતો બાપે અને માએ ઘર બનાવવા સખત મહેનત કરી અમે બાળકોએ પણ મદદ કરી માએ માટી ખોદી અને અમે તગારા ભરીને માને આપ્યા બહેને અને માએ તેમાં ભૂસું ભેળવ્યું બાપાએ દિવાલો બનાવી છું દેખાય છે શું કરી દિવાલો બનાવી અને ઘર તૈયાર કરતા હતા અમે આજુબાજુમાં તો ગાયનું છાણું ભેગું કરી લાવ્યા માએ તેમાંથી લીંપણ કરી અને ભોયતળિયું બનાવ્યું મા કહેતા કે ગાર કરેલી હોય ત્યાંથી જીવજંતુઓ દૂર રહે છે હવે છાપરું ઢાંકવાનું હતું હવે શું કરવાનું તો એક છાપરું બાકી હતી લાદી થઈ ગઈ ગારથી ઈંટોય બની ગઈ બરાબર હવે છાપરું ઢાંકવાનું હતું બાપાએ લાંબી લીમડાની ડાળીઓ તોડી અને વાસા તૈયાર કરી મોભ મૂક્યો જેના પર થોડા ક્ષણના કોથળા મૂકી માટીના નળિયાથી ઢાંકી દીધું અમારી આજુબાજુ મોટા ભાગના ઘરો અમારા ઘર જેવા જ હતા એ અમારા જૂના ઘર જેવા જ હતા જે મને ખૂબ જ ગમતું હતું શોધી કાઢો અને લખો ગામમાં ગામમાં કોઈ વડીલો સાથે વાત કરો તેની મુલાકાત લઈ જ્યારે તેને આઠ કે નવ વર્ષના હતા તે સમયના તેના અનુભવો જાણો અને લખો કે તે ક્યાં રહેતા હતા તે જગ્યાનું નામ લખો હતો અહીંયા તમારે એક કોઈ બી વૃદ્ધ આજુબાજુમાં તમારે કોઈ ઉંમરવાળું માણસ હોય એને મળવાનું છે અને આ બધા સવાલના જવાબ લખવાના છે કે તેઓ ક્યાં રહેતા હતા અને તે જગ્યાનું નામ આ તમારું શું છે બાળ મિત્રો હોમવર્ક તે ક્યારે રહેતા હતા અને તે જગ્યાનું નામ શું છે તેમનું ઘર કઈ કઈ સામગ્રીઓથી બનાવેલું હતું તેમના ઘરમાં શૌચાલય હતું જો ના તો તે ક્યાં ક્યાં હતું જો એના ઘરમાં શૌચાલય હતું પહેલાંના જમાનામાં એટલે કે સંડાસ બાથરૂમ હતા ના નહોતા તો તમે ક્યાં જતા હતા ક્યાં હતું ઘરના કયા ભાગમાં રસોઈ બનાવવામાં આવતી હતી નીલાભ નીલભાઈનું ઘર બન્યું ત્યારે ખૂબ જ ગાર માટેનો ઉપયોગ થયો શા માટે આ બધા પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે ઘરમાં ફેરફાર પછી સમય છે એ ઝડપથી દોડવા લાગ્યો અમે મહેનત કરીને સ્થિર હતા સ્થિર થયા હતા શું થયા હતા અમે મહેનત કરીને સ્થિર થયા હતા હવે બા બાપુજી મને પરણાવવા માંગતા હતા એ લોકો શું કરવા માંગતા હતા બાબા પૂજી મેને પરણાવી મોટો થઈ ગયો હતો એટલે એના લગ્ન કરવા માંગતા હતા મેં વિચાર્યું કે લગ્ન પહેલાં અમારા ઘરની મરામત કરાવી જોઈએ અને એક રૂમ વધારે બનાવવો જોઈએ તે સમયે શહેરોમાં ઘર બનાવવા માટે લોકો સિમેન્ટ વાપરતા હતા હવે સમય બદલાઈ ગયો બરાબર છે ત્યારે ગાળ બરાબર હવે કે છે કે હવે સમય બદલાણો તો મારે હવે એક ઘરમાં રૂમ બાળવી દીધું તો એને ઘર બનાવવા તેવું કંઈ નહોતી સિમેન્ટની ખૂબ મજબૂત ઘરો બને છે પણ અમે વિચાર્યું કે અમારે સિમેન્ટનો ઉપયોગ કરવો જોઈએ અમે નવા રૂમની છત બનાવવા અને સિમેન્ટનો ઉપયોગ કર્યો પછી આવ્યો સિમેન્ટનો છે મને એ લોકોએ સિમેન્ટથી ઘર બનાવ્યું તે સમયે બજારમાં પૈકી વગરની ઈંટો પણ મળતી હતી અમે તેનાથી દિવાલો બનાવી ઈટોનો ઉપયોગના ફાયદાઓ હતો અમારે હવે દિવાલ પર લીપડ નહોતું કરવું પડતો નહોતું કરવું પડતું લીપણ વર્ષમાં એક અમે દિવાલને ચૂનો લગાવતા અમે આંગણામાં નાનું રસોડું પણ બનાવી દીધું રસોડામાં માટીનો ચૂલો અને વાસણ મૂકવાની જગ્યા હતી પછી મારા લગ્ન થયા મારી પત્ની અમારા નવા ઘરમાં આવી રસોઈ બનાવવા માટે તે રસોડામાં નીચે બેસી અમે બધા રસોડામાં ચટાઈ પર એક સાથે જમવા બેસતા તે ખૂબ ખુશીનો સમય હતો છો બાળ મિત્રો દેખાય છે કે ઈ અને બધા જમે છે તે દિવસમાં કેટલાક લોકો શોચ કરવા ખુલ્લા ખેતરોમાં જતા ઘણા મકાનોમાં તેના માટે અલગ જગ્યા હતી અમે ઘરની પાછળ બેલાથી નાનું શૌચાલય બનાવ્યું તે દિવસોના લોકો શૌચ કરવા ખુલ્લા ખેતરોમાં જતા હતા ક્યાં જતા હતા ઘણા ઘણા મકાનો તેના માટે અલગ જગ્યા હતી અને એણે બેલાથી એનું ઘરની પાછળ શું કર્યું નાનું શૌચાલય બનાવ્યું વધુ બદલા પછી સમય પાછો થોડો ગયો મારે સાત વર્ષના દીકરા અને દીકરીનો જન્મ તે ઘરમાં થયો પછી થઈ ગયા મારે દીકરા અને દીકરીનો જન્મ સાત દીકરા એક દીકરી સમય વીતતો ગયો બાળક થોડું ઘણું ભણ્યા વીસ પહેલાં વીસ વર્ષ પહેલાં અમારી દીકરી જમીના લગ્ન થયા તે સાસરે રાકુ ગામે ચાલી ગઈ ક્યાં ચાલી ગઈ રાકુ ગામે મારા દીકરા લાખાના લગ્ન થયા અને મને લાગ્યું કે નવી વહુ માટે અમારે ઘર તૈયાર કરી દેવું જોઈએ ત્યારે દરેક લોકો પાસે ઈટ્ટો વાપરતા હતા ત્યારે દરેક લોકો શું વાપરતા હતા પાકી ઈટ્ટો અમે પણ દીવાલ બનાવવા માટે તેનો જ ઉપયોગ કર્યો હવે ફદો સમય બદલાણો ફતીવાર બદલા ત્યારે સહજ સેકેલી ઓલી હતી તાપેલી હવે પાકી ઈટ્ટો બધા વાપરતા અમે દીવાલ બનાવવા માટે તેનો ઉપયોગ કર્યો અને છઠ માટે વાસા નળિયાના બદલે અમે મજબૂતી મજબૂતી લાવવા માટે લોખંડ કપચી અને સિમેન્ટનો ઉપયોગ કર્યો પછી નળિયા કોઈ નથી હવેના ઘરમાં નળિયા હોતા નથી લોખંડ કપચી અને સિમેન્ટનો ઉપયોગ થાય છે શૌચાલય કચરાના નિકાલ માટે પાઇપ મૂકી રસોડું મોટું બનાવ્યું લાખાની પત્ની માટેનો ચૂલો ખૂબ જ ઓછા પ્રમાણમાં વાપરે છે લાખાની પટ્ટી માટીનો કારણ કે તે ગેસ અને સ્ટવ પર રસોઈ બનાવે છે તે ગેસ અને સ્ટવ પર રસોઈ બનાવે છે નવી વસ્તુઓ જોઈને જોઈએ મારો દીકરો મારો દીકરાનો દીકરો હમણાં જુદો રહેવા લાગ્યો છે એના દીકરાનો દીકરો હમણાં જુદો રહેવા લાગ્યો છે તેણે હવે નવું ઘર બનાવ્યું છે તેને નાની મોટી ખરીદી કરવા શહેર જવાનું થાય છે ત્યાં તો મોટી મોટી ઇમારતો હોય છે શું હોય છે બિલ્ડિંગ્સ એને આપણે શું કહીએ છીએ બિલ્ડિંગ્સ હોય છે બરાબર છે તેમાં જુદી જુદી સુવિધાઓ જોવા મળે છે તે નવી પેઢીનો દીકરો છે હવે શૌચાલય રસોડું વગેરે સુવિધાવાળું ઘર બનાવ્યું છે જે બનો અમારા માટે અઘરું હતું થોડા વર્ષો પહેલાં લાખાએ શૌચાલય અને બાથરૂમમાંથી ફરીથી બનાવડાયું તેણે બાથરૂમમાં રંગીન ટાઇલ્સનો ઉપયોગ કર્યો શું કર્યો રંગીન ટાઇલ્સનો હવે વિચારો અને વિચારો નાહવા માટેની જગ્યામાં આટલો મોટો ખર્ચો એણે બાથરૂમમાં રંગીન ટાઇલ્સનો ઉપયોગ કર્યો નાહવા માટેની મધ્યમાં એણે આટલો બધો ખર્ચો એટલે ઉંમરવાળા હોય એને તો શું થાય કે ભાઈ નાહવા માટે આટલો બધો ખર્ચો થોડા વર્ષ હું હવે એંશી વર્ષનો થયો છે હવે એ જે હતા એ શું થઈ ગયા નાના બાળ હતા એ હવે એંશી વર્ષના થઈ ગયા છે આ બધા વર્ષોમાં મેં ઘણા ફેરફારો જોયા મારા પોતાના ઘરમાં પણ મને ખબર નથી કે મારા પોત્ર કરશે એમના ઘર કેવા હશે અત્યારનો અત્યારે અલયારનો દંડો ગામના મકાનો કેવા હશે મને એમ પણ થાય છે કે મારા બીજા મિત્રો પણ ક્યાં હશે એના આ બધા વિચાર આવે છે તમારું ઘર બનાવવા માટે કઈ કઈ સામગ્રીઓ ઉપયોગમાં લેવામાં આવી છે તો આ મિત્રો તમને સાધેપોથી મળી રહેશે જે સાધેપોથી પીડીએફમાં અમે તમને મોકલી દેજે છે એમાંથી જોઈને તમારે લખી નાખવાનું છે મિત્રનું ઘર કઈ સામગ્રીનું બનેલું છે શોધી કાઢો શું તેમાં કોઈ ફેરફાર તેના વિશે લખો બધાના તમારા એક મિત્રના ઘર વિશે પણ તમારે લખવાનું છે નીલાભાઈના ના પોતા પતિઓ કેવા ઘરમાં રહેશે શું તમે વિચારો છો તમે મોટા થઈને ક્યાં રહેવાનું પસંદ કરશો તમે કેવા ઘરમાં રહેવાનું પસંદ કરશો તમારા દાદા દાદી પણ ઘર શાના દ્વારા બનાવવામાં આવ્યા છે તેના વિશે તમે લખ્યું છે શું તેમાંની કેટલીક સામગ્રી તમારું ઘર બનાવવામાં ઉપયોગમાં લેવાય છે તેના નામ આપો લોકોએ તેઓ જે કામ કરે છે અનુસાર નામ આપવાના છે ઉદાહરણ તરીકે જે માણસ લાકડાનું કામ કરે છે તેને સુધાર કહે છે તમારા ગામમાં જે લાકડાનું કામ કરે તેને તમે શું કહો છો આપણે જે આપણું ઘરનું લાકડાનું કામ કરીએ ને આપણે તે શું કહીએ છીએ તો આપણા ઘરમાં પણ જે લાકડાનું કામ કરીએ છીએ એને આપણે શું કહીએ છીએ સુથાર કહીએ છીએ શું કહીએ છીએ સુથાર જ કહીએ છીએ અને આ બધા બાળ મિત્રો પ્રશ્નોના જવાબ બરાબર તમને શા પોથીમાં આપી દીધા છે તો શા પોથીમાંથી તમારે જોઈને આ બધા પ્રશ્નોના જવાબ લખી લેવાના છે હવે આગળનું આપણે હવે આ ચેપ્ટરનો આગળનો પોઈન્ટ આપણે આગળના લેક્ચરમાં જોઈશું અત્યાર માટે આટલું જ તે થેન્ક યુ હેવ અ નાઇસ ડે બ બાય